भरूचमां सतत 3 દિવસથી નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અવરજવર કરનાર રાહદારીઓ ખાસ કરીને પરેશાન થયા છે। ભરૂચ સતત 3 દિવસથી નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ। ભરૂચના કેબલ સ્ટેટ બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયા બાદ ટ્રાફિકની સમસ્યા હળવી બની હતી, પરંતુ ચોમાસા દરમિયાન નવા તથા જૂના સરદાર બ્રિજ પર પડી ગયેલા મસમોટા ખાડાઓના કારણે સતત ત્રીજા દિવસે પણ ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। ત્યારે બંને બ્રિજના માર્ગ પર પડેલા ખાડાના સમારકામમાં તકેદારી લેવા અંગે નેશનલ હાઈવે ઓથોરિટી સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ લાગી રહ્યું છે। ભરૂચના નેશનલ હાઈવે પરથી રોજના 65,000 કરતાં વધારે વાહનોની અવરજવર રહે છે। નવા સરદાર બ્રિજ પર પડેલા મસમોટા ખાડાના કારણે વાહનો ધીમી ગતિએ પસાર થતા હોવાથી ટ્રાફિક જામ થઈ રહ્યો છે। જો કે સતત 3 દિવસથી વડોદરાથી સુરત તરફ જતી લેનમાં ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અટવાયા હતા, ત્યારે શુક્રવારના રોજ પાલેજ ગામ સુધી લગભગ 25 કિલોમીટરથી વધુનો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। ઉપરાંત સરદાર બ્રિજ નજીક નીલકંઠેશ્વર મંદિર જવાના માર્ગ પર પડેલા ખખડધજ ખાડાના કારણે એક ટ્રક પલટી મારી ગઈ હતી। જો કે ટ્રાફિક જામના કારણે વહેલા નીકળવાના લયમાં ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વહેલી તકે બિસ્માર માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી અનેક વાહન ચાલકોની માંગ છે। ગુજરાતની જનતાનો આવાજ એટલે બીએન ન્યૂઝ ગુજરાતી। સમસ્યા તમારી, ખબર અમારી। ગુજરાતભરના સમાચારો જોવા માટે બીએન ન્યૂઝ ગુજરાતી સાથે જોડાયેલા રહો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પેજને લાઇક અને ફોલો કરો। આપને મનગમતા સમાચાર વધુમાં વધુ શેર કરો।